જે આજે કલેક્ટર સમક્ષ રજૂ થયા હતા જેમનું ઓન કેમેરા રેકોર્ડિંગ થયું છે એ ત્રણે ત્રણ ટેકેદારનું અપહરણ કરવામાં આવ્યું છે તેવું કોંગ્રેસ તરફથી કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરવામાં આવશે પણ પણ આ તમામની વચ્ચે મોટા સમાચાર એ છે કે જે ત્રણ દસ ત્રણ લોકો હતા કે જેમનું નામ છે રમેશભાઈ પોલરા જગદીશભાઈ સાવલિયા ધીરુભાઈ ધામેલિયા આ ત્રણે આ ત્રણે કલેક્ટર ઓફિસની અંદર તરીકે સહી નથી કરી એનાથી પણ વધુ એબીપી અસ્મિતા પાસે જાણકારી છે જ્યારે નિલેશ કુંભાણી જ્યારે નિલેશ કુંભાણી ઉમેદવારી કરવા પહોંચ્યા હતા ત્યારે એમની સાથે આ ત્રણ પૈકીનો એક પણ ટેકેદાર ત્યાં હાજર નહોતો જો કે નિયમ નથી કે હાજર રહેવું પરંતુ કાચું ક્યાં કપાયું આપ સમજી શકો છો હું ફરીથી કહું છું આ પ્રી પ્લાન હોય શકે છે ત્રણ ટેકેદારના નામ નિલેશ કુંભાણી લખે છે એ ત્રણ ટેકેદાર રમેશ પોલરા જગદીશ સાવલિયા ધીરુ ધામેલિયા આ માફ કરજો ધ્રુવિલ ધ્રુવિલ ધીરુભાઈ ધામેલિયા આ ત્રણ પૈકીનો એક પણ ટેકેદાર કે જે એમનો પ્રસ્તાવ મૂકે છે એ પૈકીના ત્રણ પૈકીના એક પણ જ્યારે અઢાર તારીખે અઢાર એપ્રિલે ઉમેદવારી કરવા નિલેશ પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે એક પણ પ્રસ્તાવક આ ત્રણ પૈકીનો હાજર નહોતો એ સમયના દ્રશ્યો પણ આપણે જોઈ શકતા છું જ્યારે ફોર્મ ભરવા ગયા હતા તે વખતના દ્રશ્યો વિન્ડોમાં પ્લે કરીશું અને એ વિન્ડોની અંદર ક્યાંય પણ એ લોકો નજરે નથી પડતા એનાથી વિપરીત એનાથી વિપરીત જ્યારે આજે ચકાસણી શરૂ થઈ આજે દસ વાગ્યાની આસપાસ તમામ ઠેકાણે ચકાસણી થવાની હતી માફ કરજો અગિયાર વાગે અને આ પત્રમાં લખ્યું છે કે સુરત ખાતે સવારે અગિયાર કલાકે ચકાસણી કરવામાં આવી હતી અને સ્કૂટીની દરમિયાન ભારતીય જનતા પક્ષના ઉમેદવાર મુકેશ ચંદ્રકાંત દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણીએ આપના ઉમેદવારી પત્ર સામે વાદો રજૂ કર્યો અને એ વાધા અરજી બાબતે ચૂંટણી અધિકારીએ

નિલેશ કુંભાણીના ચૂંટણી એજન્ટ ભૌતિક ને પણ આ ચૂંટણી દરમિયાન જાણકારી આપવામાં આવી હતી અને ત્યારે જ દરખાસ્ત કરનાર ત્રણ લોકો રમેશ પોલરા જગદીશભાઈ સાવલિયા અને ધ્રુવિલ આ ત્રણે ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂમાં હાજર રહી કે નિલેશભાઈએ જેમને પોતાના દરખાસ્ત કરતા બતાવ્યા એ ત્રણે રૂબરૂમાં હાજર રહ્યા અને રૂબરૂમાં હાજર રહી અને એમ કહ્યું કે અમે આ દરખાસ્ત કરી નથી આ દરખાસ્ત નથી કરી એવું એક વાગે તેર કલાકે એટલે કે એક વાગે સુનાવણી થઈ પહેલાં વાંધો રજૂ કરાયો એક વાગે સુનાવણી થઈ અને અહીંયા કોંગ્રેસનું કશું નથી થવાનું એટલા માટે કે એક વાગે સુનાવણી થઈ કોંગ્રેસના ઉમેદવારને એની જાણકારી ત્રણ સાડા મળે છે આ જ બતાવે છે કેટલી મોટી લાપરવાહી છે અને મને જે જાણકારી છે એ પ્રકારે જો ત્રણ વ્યક્તિઓ સામેથી આવીને કહેતા હોય કે મેં આ એફિડેવિટ નથી કર્યું અને એવા કોઈ પુરાવા ન હોય કે એફિડેવિટ કર્યું છે તો આ સ્વાભાવિક રીતે બની શકે કે કલેક્ટર ઉમેદવારી પત્ર રદ કરે કરે અને કરે અગાઉ સુરતમાં આ પ્રકારની બબાલ થઈ ચૂકી છે ફરીથી કહું છું કોંગ્રેસ હવે એમ કહે છે કે અમારા એ ત્રણ લોકો એમનું કિડનેપિંગ થયું છે આ પ્રકારની વાત કરે છે પણ આ ત્રણેય લોકો જિલ્લા કલેક્ટર કે જે ઓદાની રૂએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ગણાય છે ડીએમ ગણાય છે ડીએમ અને ડીએમ સમક્ષ ઉપસ્થિત કઈ થઈને કહી ચૂક્યા છે કે હું આ છું હું આ છું હું આ છું અમારા નામનું અહીંયા દસ્ પ્રસ્તાવક તરીકેનું નામ છે પણ અમે સિગ્નેચર નથી કરી ત્યારે ફરી એકવાર ઉમેદવારને એટલે કે નિલેશભાઈને મોકો આપવામાં આવે છે કે તમારો જવાબ ચાર વાગ્યા સુધીમાં રજૂ કરો ચાર વાગવામાં ત્રીસ સેકન્ડ થી પણ ઓછો સમય બાકી હશે કદાચ ચાર વાગીને પાંચ મિનિટ થઈ ચૂકી છે એટલે કે હવે જવાબ રજૂ કરવા પણ ત્યાં પહોંચી ચૂક્યા છે પરંતુ લાગી રહ્યું છે કોંગ્રેસ એક બેઠક ઇન્ડિયા ગઠબંધન એક બેઠક ઉપર પોતાનો ઉમેદવાર નથી ઊભી રાખી શકી એવો કદાચ નિર્ણય આવે કારણ કે નિલેશ કુંભાણી જેવો સીન ડમી ઉમેદવાર જે હતા તેમને લઈને પણ થયો છે ડમી ઉમેદવાર કોંગ્રેસ ઉભો રાખતું હોય છે અને એ ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થશે કારણ કે એના દરખાસ્ત કરતા જે હતા જેમનું નામ ગણાવવામાં આવ્યું છે એમને કહ્યું છે કે મેં દરખાસ્ત કરી નથી મેં આ દરખાસ્ત કરી નથી એનો મતલબ નિલેશ કુંભાળીનું પણ ફોર્મ રદ થાય અને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય તો વિપક્ષ તરફથી ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર ન રહે અને ભારતીય જનતા પક્ષને સુરત બેઠક ઉપર સેફ પેસેજ મળી જાય સુરતમાં મુકેશ દલાલ ભારતીય જનતા પક્ષના મૂળ સુરતી એમના સામે કોંગ્રેસે સૌરાષ્ટ્રવાસી એવા નિલેશ કુંભાણીને ઉતાર્યા છે નિલેશ કુંભાણી સૌરાષ્ટ્રવાસી છે સુરતમાં લાંબા સમયથી રહે છે અને સુરતનો સુરત લોકસભા બેઠકની કતારગામ માફ કરજો આ કતારગામ વરાછા સહિતની એવો વિસ્તાર છે એવા પોકેટ છે કેટલોક ઓલપાડનો વિસ્તાર પણ ખરો એ એવો છે આ ત્રણ વિધાનસભા ક્ષેત્ર જ્યાં સૌરાષ્ટ્રવાસી મતદાતાની સંખ્યા સવિશેષ છે પણ જો કોંગ્રેસના ઉમેદવાર ન જ હોય તો પછી સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પક્ષ માટે આ ખુલ્લું મેદાન સાબિત થઈ જશે એ નક્કી છે પણ કોંગ્રેસ તરફથી એ કહેવાયું છે કે જો ઉમેદવારી પત્ર રદ થશે તો તેઓ કોર્ટમાં જશે એ બી પી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ જાણકારી જે પ્રકારે ત્રણ ટેકેદાર ત્રણ દસ જે સમર્થક ગણવા ગણીએ છીએ અથવા પ્રસ્તાવક ગણીએ છીએ જેમના નામ કહેવામાં આવ્યા હતા એ ત્રણ વ્યક્તિઓ ખુદ કલેક્ટર ઓફિસમાં હાજર રહી કહી ચૂક્યા છે કે અમે એફિડેવિટ કર્યું નથી એ જ રીતે વધારાના જે ડમી ઉમેદવાર છે એમના પ્રસ્તાવક પણ કહી ચૂક્યા છે કે અમે એફિડેવિટ કર્યું નથી કુલ મળીને ઓન પેપર જે હોય પણ જાળ બિછાવાની અંદર કોઈને કોઈ સફળ થયું છે અને આ જાળમાં કોંગ્રેસ કોંગ્રેસના નેતાઓ અને નિલેશ કુંબાણી ફસાઈ ચૂક્યા છે